હવે નજર કરીએ દેશના ટોપ 9 ન્યૂઝ પર. પીએમ મોદી રાજ્યસભામાં આંધ્રપ્રદેશમાંથી અલગ અલગ તેલંગાણા રાજ્ય બનાવવાના નિવેદનનો તેલંગાણા કોંગ્રેસ અને ટીઆરએસે વિરોધ કર્યો. પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકારના સમયે આંધ્રપ્રદેશનું વિભાજન ખોટી રીતે થયું હતું. કોંગ્રેસ અને ટીઆરએસે પીએમ મોદી પાસેથી માફીની માંગ કરી. મહારાષ્ટ્રમાંથી દેશના અન્ય સ્થાનો પર કોરોના ફેલાયાની પીએમ મોદીની ટિપ્પણીનો મુંબઈમાં કોંગ્રેસે વિરોધ કર્યો. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કાર્યકરો મોટી સંખ્યામાં બેનરો સાથે પીએમ મોદીનો વિરોધ કર્યો. કોંગ્રેસના નેતા નાના પટોલેએ આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ મહારાષ્ટ્રનું અપમાન કર્યું. આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને લોકસભામાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો. માને કહ્યું કે ખેડૂત આંદોલનમાં ખેડૂતોના મોત થયા, જેમને સરકાર તરફથી કોઈ વળતર નથી અપાયું. માને કહ્યું કે આ ખેડૂતોના પરિવારને વળતર મળે તો તેઓ બે ટંક ભોજન કરી શકે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં જૈશ એ મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો. સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદી સહિત 11 આતંકીઓની ધરપકડ કરી હતી. આતંકવાદીઓ પાસેથી હથિયારો સહિતના ગુનાહી સામગ્રી મળી આવી. સુરક્ષા દળો પોલીસ ચોકી પર હુમલાની ઘટના પણ સામે આવી હતી, જે નિષ્ફળ રહી હતી. પંજાબની ચૂંટણી પહેલા પાકિસ્તાની ષડયંત્ર. ગુરદાસપુરમાં ડ્રોનથી બે સ્થળો પર હથિયારો ફેંકાયા. બીએસએફના જવાનોએ ફાયરિંગ કરીને ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સંત શ્રી સ્વામી રામાનુજાચાર્યની યાદમાં બનાવવામાં આવેલા સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી પહોંચ્યા. તેમની સાથે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 71,365 કેસ નોંધાયા. કોરોનાથી 1,217 દર્દીના મોત થયા. 1,72,000થી વધુ લોકો સાજા થયા. દૈનિક પોઝિટિવિટી રેટ 4.54% પર પહોંચ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એક સવાલના જવાબમાં જણાવ્યું કે સરકારે 1,616 સ્વાસ્થ્ય કર્મચારીના પરિવારજનોને વળતર રૂપે 808 કરોડ રૂપિયા આપ્યા, જેમાં મહારાષ્ટ્રમાં 201 દાવાઓ માટે 100.5 કરોડ, આંધ્રપ્રદેશમાં 160 દાવાઓ માટે અને 80 કરોડ અને ઉત્તરપ્રદેશમાં 134 દાવાઓ માટે રૂપિયા વળતર અપાયો. કોરોના સામે લડવાના હથિયારમાં વધુ એકનો ઉમેરો થયો છે. કોરોના વિરુદ્ધ દેશનો પ્રથમ નેઝલ સ્પ્રે લોન્ચ થયો છે. મુંબઈમાં આવેલી ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ અને તેની કેનેડાની ભાગીદારી સોનોટાઇઝ રિસર્ચે નાક દ્વારા લેવાતી દવા નાઇટ્રિક ઓક્સાઇડ નેઝલ સ્પ્રેને બજારમાં ઉતારી છે.